ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીના ચરણોમાં વંદન કરી પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ ધ્યાની સ્વામી અને સર્વ સંતોના ચરણોમાં વંદન કરી આપ સર્વના અંતરમાં રહેલા ભગવાન શ્રી હરિ હરિ કૃષ્ણ મહારાજને વંદન કરી જય સ્વામિનારાયણ. હાથ ઊંચા કરો તો જરા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સદગુરુ સ્મૃતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે હું પૂજ્ય ભજન સ્વામી અને પૂજ્ય રામ સ્વામીના શિષ્ય અને ઘનશ્યામ ભગતને વિનંતી કરીશ કે પ્રેમાનંદ સ્વામીના પદથી સદગુરુઓને વંદન કરે. હરિ વસંત રે હરિ ને પ્યારા, હરિ વસંત રે એ હરિ તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા, હારે તેથી ઘડીએ ન રહે પ્રભુ ન્યારા, હારે એ વસંત રે એ હરિ ને પ્યારા, હારે તો મહિમા હરિનું સારી પીઠે જાણે, હરે એક મહિમા એ હરિનો સારી પેટે જાણે, હરે તું મન અભિમાન લે ક્ષણો આણે, હારે રહે બ્રહ્મા સ્વરૂપ મતવાલા, હારે રહે સ્વરૂપ મતવાલા, અરે આવા સંતો રે, આવા સંતો રે, આવા સંતો રે, આવા સંતો જ મારા હરિજીને પ્યારા, અરે સંતને સેવે જે પ્રાણી, અરે પ્રેમ પ્રતીતિ પુર મારે આણે, હારે પ્રેમ સખી કહે ઉતારે ભાવ પારા, પ્રેમ સખી કહે ઉતારે ભાવ પારા, અરે વસંત રે, અરે વસંતો રે હરે જેનાથી હરી એક પળ દૂર ન રહી શકે એવી ભારત વર્ષની તમામ સંત પરંપરાને હું વંદન કરું છું. ભારત વર્ષના હજારો સંતો ભેગા થાય છતાં પણ જે સંતોની તોલે ન આવી શકે એવી સહજાનંદી સંત પરંપરાને હું વંદન કરું છું. અને એ સંત પરંપરાએ જે ભૂમિને પોતાની પ્રિય ભૂમિ માની છે, જે ભૂમિને અક્ષરધામ માન્યું છે, જે ભૂમિને પોતાના ઈષ્ટદેવની કાયમ નિવાસ ભૂમિ માની છે એવી વરતાલની પવિત્ર ભૂમિને હું વંદના કરું છું. જીલણીઓ કોરસથી ઝીલશું વરતાલને વંદના કરનારું.
हे लागे वैकुंठ तिरुडू बड़ताल इंडोड़े हरि झूलताल। हे लागे वैकुंठ तिरुडू बड़ताल इंडोड़े हरि लागे वैकुंठ थी रूड़ वरतान हिंडोले हरी झूलता। પણ છેલ્લી કડીમાં જે હિંડોળો બાંધ્યો ને અદ્ભુત છે, એ હૈયાનો હિંડોળો હતો। આ અનામી લેખકને હું સો સો સલામ કરું છું કે જેણે બારીના હિંડોળાને હૈયાનો હિંડોળો બનાવી દીધો। ગઈકાલે પૂજ્ય મહારાજશ્રી કહી રહ્યા હતા કે એક એક ઉત્સવ અહીં ચડિયાતા થાય છે, અને એ ચડિયાતા થાય છે એનું કારણ હરિકૃષ્ણ મહારાજ છે માટે ચડિયાતા થાય છે।
બાપજી મારી લાગણી એવી છે કે હરિકૃષ્ણ મહારાજ તો છે જ, સાથે સાથે આપના ચરણોમાં વંદન કરું છું, આપની હાજરી છે માટે ચડિયાતા થાય છે. ઉત્સવો તો થતા જ, આપની હાજરીથી સવાયા થાય છે. સુવર્ણ દ્વારોનું ઉદઘાટન મહોત્સવ અદ્ભુત રહ્યો. નવતમ સ્વામી છે ને, જીવતો જાગતો એન્સાયક્લોપીડિયા છે. મેં એને કીધું લખજો એમનેમ વ્યાજાતા નહીં, તો એણે એ મારી હાજરી ગણાવતા હતા કે આ ઉત્સવમાં તમે હાજર હતા. એ 26 જાન્યુઆરી હજી મને યાદ છે, છત્રીનું ઉદઘાટન, 8 કમાઈનું, અને 8 કમાઈને જ્ઞાનબાગવાળા કાનજી ભગત, કુંડળવાળા જ્ઞાન સ્વામી, ગુરુકુલવાળા માધવપુરી સ્વામી, બધા વાળા ભેળા થયા હતા. અને એમાં એ ધરતીકંપનો આંચકો આવ્યો ને અમે જે ઠેકડા માર્યા છે, મારે એમ ન કહેવાય કે વાંદરાની જેમ માર્યા હતા. એવા દિવ્ય ઉત્સવો, સુવર્ણ શિખરો હોય, સુવર્ણ સિંહાસનો હોય, હીરા જડિત મુગટો હોય, સુવર્ણ દ્વારો હોય, સમૂહ મહાપૂજા હોય, અદ્ભુત ઉત્સવો થઈ રહ્યા છે. કારણ કે આપણે બધાને ન દોડવું હોય તો ઉત્સાહથી દોડતા કરે ને એવું અદ્ભુત વ્યક્તિત્વ ગાદી સ્થાનેથી મળ્યું છે, માટે અદ્ભુત થઈ રહ્યું છે. નવતમ સ્વામી કે એક વાક્યમાં જ બોલવાનું છે. મેં કીધું તમે કયો તો એક શબ્દમાં કહું, એક વાક્ય નહીં. અને એક શબ્દ એ અદ્ભુત, અદ્ભુત અને અદ્ભુત ઉત્સવ આ ચાલી રહ્યો છે. અદ્ભુત, બસ અજોડ અદ્ભુત. સંત કહેતા હતા હરિ હસ્ત પ્રતિષ્ઠિત, મહારાજે સ્વયં પોતાનું સ્વરૂપ પધરાવ્યું. આજે નંદ સ્વામીની સ્મૃતિમાં જ્યારે આ પ્રસંગ ચાલી રહ્યો છે, આ મુક્તાનંદ પરંપરા છે. મુક્તાનંદ સ્વામી અને મહારાજની અનોખી જોડ હતી, અનોખી. એ મુક્તાનંદ સ્વામીનો હાથ પકડીને મહારાજે એમ કહ્યું હતું, સ્વામી અમે 3 સ્વરૂપે આજે વિરાજમાન છીએ. એક ધામનું અમારું પર સ્વરૂપ, એ સ્વરૂપે અમે વિરાજમાન છીએ ધામમાં. બીજું આ અમારું અર્ચા સ્વરૂપ, જે અમે અમારે હાથે હરિ હસ્ત પ્રતિષ્ઠિત અમારે હાથે પધરાવી રહ્યા છીએ, આ સ્વરૂપે અમે વિરાજમાન છીએ. અને ત્રીજું સ્વરૂપ સ્વામી તમારું કાંડું પકડીને ઊભું છે, એ પ્રત્યક્ષ સ્વરૂપ છે. આ વારસો છે. એટલું જ નહીં, મહારાજે એમ કહ્યું આ જે સ્વરૂપો છે એ અમારા છે. તો મહારાજ કે છે અમે છીએ એની ઉપાસના કર્યા સિવાય આપણે ના રહી શકીએ, અને આ અમારા છે એના પ્રત્યે આપણે આદર ન રાખીએ અને પૂજ્ય ન માનીએ તો આપણા જેવો કોઈ નગુણો ન કહેવાય. આપણા ઈષ્ટદેવને પ્રિય સ્વરૂપો છે, એનો અનાદર ને ઉપેક્ષા આપણે જો કરીએ તો આપણે હરિકૃષ્ણ મહારાજના આશ્રિત ન કહેવાય. સહજાનંદ સ્વામીનો બહુ વ્યાપક દ્રષ્ટિકોણ છે. અમારા હાથે પ્રતિષ્ઠિત છે.
મહારાજ સ્વયં કહે છે આ અમારા હાથે પ્રતિષ્ઠિત છે. એક ગધેડીને એવી ટેવ હતી, વીજળી થાય ને લાતુ મારે, વીજળી થાય ને લાતુ મારે. એમાં વીજળીને કાંઈ ખોટ ખરી? અને તો કયો, આ હરિકૃષ્ણ મહારાજ સ્વયં મહારાજે પધરાવેલા છે, એમાં કોઈ ગધેડીઓ લાયતું મારે તો એ ગધેડીનો પ્રશ્ન છે, મહારાજનો નથી. મારે એને એને એમાં મજા આવે છે તો મારે આનંદ કરવા દો. સૂરજ ઉગે અને આખી ઘુવડની નાયત ન સ્વીકારે, ઘુવડનો પ્રશ્ન છે, સૂરજનો નથી. મિત્રો, હરિ હસ્ત પ્રતિષ્ઠિત એ સ્વરૂપ પોતાની હાથે પધરાવેલું છે. હોય બિચારાની આંખો અજવાળે ન ભાળતી હોય તો ન જોઈ શકે, એના ઓપરેશન કરાવે, મોતિયા ઉતારે, જામર થયો હોય તો કોઈ ડોક્ટરને ત્યાં જાય. આપણે થોડું મૂંઝાવાનું હોય, આપણે તો હરિ હસ્ત પ્રતિષ્ઠિત મહારાજે પોતાના હાથે આપેલું આ સ્વરૂપ છે. બીજી વાત, આપણે બધા એને લીધે છીએ, હરિકૃષ્ણ મહારાજને લીધે છીએ. હું પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું, કાંઈ બેઠેલા કોઈને દેવો પ્રત્યે જરાય અશ્રદ્ધા નથી. લક્ષ્મીનારાયણ દેવ આપણા હૃદયમાં છે, નરનારાયણ દેવ આપણા હૃદયમાં છે. કોઈ આપણને એમ કે તમે દેવના નથી એ આપણા માટે મોટામાં મોટી ગાળ છે. સવારે સંતો, જે નાના નાના સંતો દર્શન કરતા હતા, હું તો હરિકૃષ્ણ મહારાજના દર્શન કરું, એ નાના નાના સંતની આંખોમાં વરસતા ભાવના દર્શન કરું. મારા એક એક નાના નાના સંતને એમ હતું કે હરિકૃષ્ણ મહારાજને હું આંખોથી પી જાઉં, આ હરિકૃષ્ણ મહારાજને આંખોથી પી અને મારા હૃદયમાં ઉતારી દઉં, આ લક્ષ્મીનારાયણ દેવને માટે હું શું શું ન કરું. મહારાજે વચનામૃતમાં લખ્યું કે શું શું ના થાય. ન માત્ર ગુજરાતની ભૂમિમાં અમે સાક્ષી છીએ, ભક્ત પ્રકાશ શાસ્ત્રી બેઠા છે, સમસ્ત વિશ્વની ધરતી ઉપર હરિકૃષ્ણ મહારાજની વિજય ધજાઓ લહેરાઈ રહી છે, પૂજ્યપાદ આચાર્ય મહારાજના હાથે લહેરાઈ રહી છે, એના અમે સાક્ષી છીએ. ધૂળ નાખીને એ ધજાઓને ઝાંખી નહીં કરી શકાય, આંખોમાં અંધાપો આવશે એ ધજાઓ ઝાંખી નહીં થાય. આ હરિકૃષ્ણ મહારાજની ધજા છે, આ લક્ષ્મીનારાયણ દેવની ધજા છે, એ વિશ્વમાં કાયમ સર્વથી ઊંચી રહીને ફરકતી રહેશે. અમે જરાય અમને આનો વિશ્વાસ નથી. નંદ સ્વામીની વંદનાનો જ્યારે આ પ્રોગ્રામ છે, ઉત્સવ છે, મને આખી મુક્તાનંદ સ્વામીની પરંપરાને વંદનાનો ઉત્સવ સમજી રહ્યો છું. એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણના અનેક મહાન સંતોની અનેક દિવ્ય પરંપરાઓ, એ પરંપરાના સંતો અહીંયા બેઠા છે, એ પરંપરાના મહાન સંતોને વંદન કરવાનો આ મહોત્સવ હું સમજી રહ્યો છું. ને માત્ર નંદ સ્વામી, એ તો નિમિત્ત છે. અને કોઈ પણ ડાહ્યા દીકરાને એમ થાય કે હું મારા પિતાશ્રીને માટે શું ન કરું, એમ કોઈ પણ એક અમારો નાનો સંત હોય ને,
તો એને તો એમ થાય કે મારા ગુરુ છે, હું એની ગોદમાં મોટો થયો છું, માવતર છોડીને આવ્યા પછી આ અમને માવતર મળ્યા, અમારે અમારે અમને એનું માર્ગદર્શન આપ્યું, અમને ભગવાનને માર્ગે દોર્યા. તો શિષ્યોને સહજ થાય અને એવી જ ભાવનાથી પૂજ્ય ઘનશ્યામ સ્વામીનું આખું મંડળ આ દિવ્ય મહોત્સવ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે પૂજ્ય ઘનશ્યામ સ્વામીને આપણે તાલીઓથી વધાવીશું. વાલા ભક્તજનો, આ સદગુરુ વંદના મહોત્સવ છે. ભગવાન સ્વામિનારાયણને ત્યાં સંતોની ખાણ છે. એક નહીં, હજારો સંતો થયા છે. અને હજારો સંતો એવા થયા છે, મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી, તમને તુંબડી હાંતા આવડે? મહારાજ, ના આવડે. સ્વામી, તમારા સામર્થ્યની તમને ખબર નથી. ધરતી ઉપર જીવ બેઠો હોય એનો પગ પકડી અને તમે આમ સીધો ઘા કરો ને તો અક્ષરધામમાં અમારા ખોળામાં આવે, એ તમારી તાકાત છે સ્વામી. આ સહજાનંદી સદગુરુઓની તાકાત છે. કારણ કે જેનાથી મહારાજ જરાય નોખા નથી, પણ હું એ તાકાતને વંદના નથી કરતો, એ તો કરવાની જ હોય. આજે આ વ્યાખ્યાન માળાના માધ્યમથી મુક્તાનંદ સ્વામીની પરંપરાનો એક સદગુણ જે મને સ્પર્શ્યો છે એ આપને કહું. આ બહુ દિવ્ય પરંપરા છે. મુક્તાનંદ સ્વામી હોય, આધારાનંદ સ્વામી હોય, હરિપ્રિયદાસ સ્વામી હોય, વૈકુંઠચરણ સ્વામી હોય, નારાયણ સ્વરૂપ સ્વામી, પુરાણી મહારાજ કહેતા નંદકિશોર સ્વામી હોય, સ્વામીના મંડળના સંતો ઘનશ્યામ સ્વામીની ના છત્રછાયા નીચે બેઠા આ બધા હોય, પૂજ્ય નંદ સ્વામીને મારે એક જ શબ્દમાં કહેવા હોય તો હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવના અદના સેવક એટલે નંદ સ્વામી, નાનામાં નાના સેવક એટલે નંદ સ્વામી. જેણે સંપ્રદાય માટે પોતાનું અસ્તિત્વ ઓગાળીને લાઈમ લાઇટમાં ન આવ્યા, ક્યારે લાઈમ લાઇટમાં ન આવ્યા, સેવા કરતા રહ્યા. પછી ગાયોની સેવા હોય, સંતોએ સરસ પુસ્તક લખ્યું છે, મને આ સેવા પ્રકરણ બહુ ગયું. ભક્તોની સેવા હોય, ગાયોની સેવા હોય, ગરીબોની સેવા હોય, એ સેવક થઈને રહ્યા. અને સેવક થઈને રહ્યા ને એટલે જ મહારાજશ્રી અને નંદ બાવા કીધા હશે ને, હા નંદ બાવા, હા ગાદીએથી આવેલો વાહલનો શબ્દ છે, સેવક થઈને રહ્યા. અને એ પરંપરા તમે જુઓ, આધારાનંદ સ્વામીમાં સાહિત્ય જગતની અંદર 1,00,000 ચોપાઈનો ગ્રંથ સર્જાયો નથી જે આધારાનંદ સ્વામીએ સર્જ્યો, જે મુક્તાનંદ સ્વામીના શિષ્ય છે. 1,00,000 ચોપાઈ. હમણાં કુંડલ હતો, 16માપુરની સમાપ્તિ હતી, શું અદભુત ગ્રંથાભિષેક ચાલી રહ્યો હતો. જ્ઞાન સ્વામી સુંદર કથા કહી રહ્યા છે, આ બધા જાણો છો. આટલો વિશાળ ગ્રંથ, જરાક પરંપરામાંથી હું બીજી પરંપરામાં જાઉં તો ક્ષમા કરજો, પણ આટલો વિશાળ ગ્રંથ રચ્યા પછી એ ગ્રંથનું સરળ સાદું ભાષાંતર કરનાર પૂજ્ય જ્ઞાન સ્વામીને વંદન કર્યા સિવાય મારાથી કેમ રહી શકાય? ગાંધીનગરમાં રહીને જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીએ કેવડા મોટા ગ્રંથનું સરળ ગુજરાતી ભાષાંતર કર્યું. પૂજ્ય જ્ઞાન સ્વામીએ એમને કથા દ્વારા વિશ્વભરમાં પહોંચાડ્યો, ભાષાંતર કર્યું.
ત્યારે ગ્રંથનો મહિમા થતો જોઈને બહુ આનંદ થયેલો, એવો જ આનંદ કાલે થયો. શ્રીમદ ભાગવતજીનું જે રીતે સંગ્રહોક્તિ બહાર પડી, સંગ્રહોક્તિ બહુ સુંદર છે. વિદ્વાનો તો બહુ, સંતો માટે તો બહુ આશીર્વાદરૂપ છે. પણ આજે એક બીજી વાત કરું. ફાલા ભક્તો, વિદ્વાનો તો મેં બહુ જોયા છે, બહુ જોયા છે, પણ વિદ્વાન હોય અને અહંકારી ન હોય એવા બહુ ઓછા જોયા છે, બહુ ઓછા. અને જ્ઞાન સ્વામી આટલા વિદ્વાન હોવા છતાંય અને અહંકાર સ્પર્શી ન શકે, આ સહજાનંદી પરંપરા છે, આ સેવક પરંપરા છે. અને એની સાથે એક વાત એ કરું કે વિદ્વાન હોય, અહંકાર ન હોય અને ભક્તિથી ભરેલું હૃદય હોય, એ સંતના ચરણમાં ગુલામ થઈને ઝૂકી જવાનું મન થાય. ઘણા યુવાન સાધુઓ એ સંતને નજીકથી માણ્યા છે. કોઈથી લાઈમલાઈટમાં ન આવું, પછી ધ્યાની સ્વામી બેઠા છે. હવે હું બેઠો તો એક પ્રસંગનો સાક્ષી, કંઈક વાત નીકળી. સ્વામી કહે, મારું કાંઈ નહીં હો, મારું નહીં, મારું નહીં, આમ જ બોલ્યા સ્વામી, મારું નહીં, મારું નહીં. આવડા મોટા સંત, એક બ્રહ્માનંદ સ્વામી હોય, મહારાજ હોય, મારું નહીં. આજે હજારો જીવ એના એક વચને, હજારો હરિભક્તો રાત દિવસ એક કરે છે. આ સહજાનંદી સંત પરંપરા છે. મારું નહીં, હું તો એને લટકા જોઈ રહ્યો હતો, મારું નહીં. ખરેખર કહું, અથાણા વાળા સ્વામી ધામમાં ગયા ને, બહુ મનમાં થતું કે હવે અમારો હરિકૃષ્ણ મહારાજ કોની આરે વાત કરશે. ત્યાં મહારાજે ધ્યાની સ્વામીને બોલાવી લીધા. આટલી ઉંમર છે છતાં શિષ્યોને પૂછો, પાણી એ નો પીએ, સતત બેહે, આ દેહાતી અવસ્થા નથી તો બીજું શું છે? આ બ્રહ્માનંદ સ્વામી મંદિર બાંધ્યું અને અહીંયા કોઈ બ્રહ્માનંદ સ્વામીના સંત નહોતા, એટલે નરનારાયણ દેવે કૃપા કરીને આપણને એક અરે 50 સાધુ બ્રહ્માનંદ સ્વામીના આપ્યા. સ્વામી આ પધારે, હું તો નરનારાયણ દેવની કૃપા જ માનું. એ તો ત્યાગી વૈરાગી હોય તો એ ભલે, ન હોય તો એ ભલે. પણ આવા હોવા છતાં એ વાત કરે કે જોજો, હું મર્યાદામાં થતું હોય એમ જ, હું તો આવી વાતો સાંભળા કરું, મર્યાદામાં થતું હોય એ જ કરજો, હું કહું એમ ના કરશો, આવું કહેનારો સાધુ ક્યાંથી મળે? ભક્તો, આ ભગવાન સ્વામિનારાયણની સંત પરંપરા છે, સેવક થઈને રહેવું. આપણે મહાપૂજામાં બ્રાહ્મણો મંત્ર પુષ્પાંજલિના મંત્ર જુદા બોલે છે, કહે ભગવાન તે અમે તમારી મહાપૂજા કરી, તમે અમને બ્રહ્માનું રાજ આપો, કુબેર ભંડારીની સંપત્તિ આપો, ના આપો ને તે આપો ને આવું બધું કહે. આપણા મહાપૂજાના મંત્ર પુષ્પાંજલિના જે મંત્રો છે એનો શબ્દ છે, એના શબ્દો છે, હે મહારાજ, મારે ઈશ્વરોની પદવી નથી જોતી, મારે બ્રહ્માંડના અધિપતિઓ નથી થવું, મારે કુબેર ભંડારીની સંપત્તિ નથી જોતી, આ બધાય કરતા તારા દાસના દાસ થઈને રહેવું એને હું શ્રેષ્ઠ માનું છું, તદાધિપત્યમ સર્વાધિકમ મન્યે. આ સહજાનંદી સંત પરંપરા છે. નંદ સ્વામી સેવક થઈને રહ્યા, ક્યાંય બહાર ન આવ્યા. આધારાનંદ સ્વામીએ આટલો વિશાળ ગ્રંથ રચ્યા પછી શું કહ્યું? મહારાજશ્રી કહી રહ્યા હતા, સ્વામી એવું બોલ્યા કે હું તો મહારાજનો મજૂર છું, જેના જેવો વિશ્વની અંદર કોઈ કવિ ન સંભવી શકે, એ એમ કે હું મહારાજનો મજૂર છું. આ સહજાનંદી સંત પરંપરા છે. સેવક થાવ બસ. મુક્તાનંદ સ્વામી મહારાજ થી લગભગ 15-20 વર્ષ મોટા હતા. ગુરુદેવે આજ્ઞા કરી
નીલકંઠના સેવક થઈને રહેજો. ભલે મહારાજ, આ મુક્તાનંદ સ્વામીની પરંપરા, ભલે મહારાજ હું નીલકંઠનો સેવક થઈને રહીશ. ધુરંધર સિદ્ધો, કવિઓ, વિદ્વાનો આ સંપ્રદાયમાં હતા, આપ બધા જાણો છો. પણ જ્યારે આ જ વર્તાલમાં ભગવાને ગાદીઓ સ્થાપી ત્યારે મહાન સમર્થ સિદ્ધોને કહ્યું, અમે આ આચાર્યો સ્થાપીએ છીએ, તમે એમની આજ્ઞા પાળજો. અને એ જ વખતે એ ધુરંધર સંતોનો અવાજ હતો, ભલે મહારાજ, ભલે મહારાજ, ભલે મહારાજ. આ સહજાનંદી સંત પરંપરા છે, જો સમજી શકાય તો. મને એવું લાગે છે કે જેમ નાની નાની સરિતાઓ મહાનદીમાં મળે, સહજાનંદ સ્વામીએ બહુ અદ્ભુત રચના કરી છે. અને મહાનદી જેમ મહાસાગરમાં મળે, એમ તમામ નાના મોટા સંતોની સરિતાઓ ગાદીરૂપી મહાનદીમાં મળે છે. અને એ મહાનદી આપણને હરિકૃષ્ણ મહારાજના સાગરમાં ભેળવે છે. આ સહજાનંદી પરંપરા છે. એવું અદ્ભુત સંકલન સૂત્ર મહારાજે બાંધ્યું છે. એનો કાલનો પ્રસંગ મને બહુ દિવ્ય લાગ્યો. પૂજ્ય જ્ઞાન સ્વામી કથા કહી રહ્યા હતા કે મોટા મોટા ઈશ્વરો પણ અમારા સંતોનું પૂજન કરે છે. એ તો કથામાં આવ્યું, પણ જ્યારે બધા એ સંપ્રદાયના સંતો બેઠા હોય અને એ સંતોને મહારાષ્ટ્રી ફૂલથી વધાવતા હોય, આ અદ્ભુત દ્રશ્ય શ્રીજી મહારાજ પછી પ્રથમ વાર આપણી આંખોને દર્શન કરવા મળે. આ જે એકતા છે, આ જે સમન્વય સૂત્ર છે, એ સહજાનંદ સ્વામીનું અદ્ભુત સૂત્ર છે. સંતો સેવક થઈને રહે, મહારાષ્ટ્રી મહારાજની પેઠે સંતોને આનંદ આપે, સુખ આપે. મહારાજ પણ સંતોને પૂજતા, હાર પહેરાવતા. અરે તમે સ્વીકારો કે ના સ્વીકારો, આરતીઓ ઉતારતા મહારાજ, પૂજતા મહારાજ. આપણે તો બહુ નવા કહેવાય, જૂના ઇતિહાસની દ્રષ્ટિએ મને ખબર નથી અથવા સાંભળ્યું નથી, વ્યાલાલજી મહારાજનો સમય અતિ સુવર્ણકાળ હતો. મને લાગે છે કે જો આપણે સમજણથી વર્તીશું તો આપણા માટે આજે એવો જ સુવર્ણકાળ ઊભો થયો છે. હવે તો ભગવાન સ્વામિનારાયણ દિગંતમાં વ્યાપે ને એ આપણે કરવાનું છે. મુક્તાનંદ સ્વામી નાચતા, ઘૂઘરા બાંધીને નાચે. મહારાજ મર્યાદા રાખે ગુરુ, અને સ્વામી નાચે. કાલ ઘનશ્યામ સ્વામી નાચતા હતા ને, એટલે મને એમ થયું કે આ મુક્તાનંદી પરંપરા ખરી આવી હોય. ચેરમેન નાચે એમ એવું કઈ સંભળાય નહીં. ચેરમેન નાચે એ તો એવો ભારે ખમ હોય, ગાદી અડધી પાતાળમાં આવી જાય. બોલો, એવા પ્રેમથી ભાવ વિભોર થઈને નાચતા હતા. એમાં રસિક વિહારીને તો જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે. હાથી અમે પહેલી વાર જોયો. ગુણિયલ સંતો છે બધા, સંત સુરજ શુક. સદાચાર આ મંડળમાં વળાયેલો છે. ઘણા સંતોને થાય કે જમતા નથી, આ છે તે છે, પણ સંતો આપણે વિચારવું પડશે કે ચિત્ત શુદ્ધિ, એને માટે આહાર શુદ્ધિ છે ને એ મહત્વનું અંગ છે. આહાર શુદ્ધિમાં ક્રિયા શુદ્ધિ છે ને એ મહત્વનું અંગ છે. અને ક્રિયા શુદ્ધિ આપણે સાચવી રાખવી જોઈએ, અથવા સાચવતા હોય ને, હું તો કહું હું ન સાચવી શકું, પણ સાચવતો એને દંડવત ચોક્કસ કરો. મારાથી ન થાય તો કરતો હોય એને પગે લાગો.
કઠણ કામ છે. આટલા મોટા ઉત્સવ સમયમાં થતા હોય, રાજસ્થાની રસોડાએ ન હોવા દેવા, રાજસ્થાની રસોઈયા રાખવા, એ સામે મન મનાવીને બાવા થવા જેવું છે. કેટલી સંતો સેવા કરે છે. આજે આ સંપ્રદાય દિવ્ય શોભી રહ્યો છે. હાઇડ્રોજન હોય અને ઓક્સિજન હોય, પણ નાઇટ્રોજન ન હોય ને તો વરસાદ ન વરસે. નાઇટ્રોજન કેટેલિક એજન્ટ છે. એમાં બધા સંતોમાં શક્તિઓ તો પડી જ હતી, પણ હાલ કેટેલિક એજન્ટ નહોતો, એટલે શક્તિઓ બહાર નહોતી આવતી. મહારાજે કૃપા કરીને કેટેલિક એજન્ટ એવા આપ્યા છે ને, નાનો નાનો સંત એવા ઉત્સાહથી વળગી ગયો છે સત્સંગની સેવામાં. બસ આ દિવ્યતા છે. ભારતશ્રીની હાજરીમાં બહુ મારે ના કહેવાય, પણ બધા એને આનંદ છે કે અમને કેટલીક એજન્ટ મળ્યું, અમને માવતર મળ્યા, અમને ફૂલથી આશીર્વાદ આપનારા મહારાજ મળ્યા, અમને હૈયાથી હૈયે ભીડીને ભેટનારા મહારાજ મળ્યા. આ આપણા હો આમ તો ચેરમેનશ્રી અને કોઠારી બેયની મૂળ પરંપરા જોવા જાય તો એક ગુણાતીત પરંપરા અને એક મુક્તાન સામેની પરંપરા, એટલે મારે અમારું થોડુંક લઈ તો લઉં ને. આ બે પરંપરાઓ અત્યારે જે સેવા કરી રહી છે, ગુણાતીતાન સામી મુક્તાન સામી સાથે બહુ રહ્યા. હવે આવા આમ સામાન્ય એવું કહે ગુણાતીતાન સામી ઉપાસનાના સંત, મુક્તાન સ્વામી માટે એવું કહેવાય કે એ મારે બહુ જવું નથી એમાં, પણ ગુણાતીતાન સ્વામી ક્યારે એમ કીધું? મુક્તાન સ્વામી આમ કહેતા. શું ભાઈ, સદગુરુઓનો મહિમા હતો પરસ્પર. આજે કોઠારી દેવ સ્વામીને પણ વંદન કરું, નીલકંઠ સ્વામીની નિશ્રામાં રહીને સેવા કરે છે. આપણે રાજી થઈએ, ઘણી વસ્તુ તાળી મગજમાં ન ઉતરે કે 10,000 માણસ એક હારે બેહીને જમે એવો ભંડાર થાય. બોલો, 10,000 માણસ. એસી 600 રૂમ તૈયાર થઈ ગયા. એસી પછી મહારાષ્ટ્રની પ્રેરણા, ભક્તોનો ઉત્સાહ, સંતોની કાર્યશક્તિ, 600 એસી રૂમ થયા. ધર્મશાળાઓ થઈ, બીજા કેટલા ગોમતી થયું, કેટલા કેટલા કાર્યો આપણી નજર સામે છે. આ સેવા કાર્યોને આપણે જોરદાર તાલીઓથી વધારીએ. છેલ્લી વાત, સુવર્ણ દરવાજે રોકાઈ નથી જવું. મારા માવતર, સોનું તો બાંધી રાખે. આપણા ઈષ્ટદેવ છે એને માટે આપણે શું શું ન થાય, બધું જ થાય, પણ આખરે તો આપણું હૃદય મંદિર એવું શુદ્ધ સુવર્ણ જેવું થાય કે જેથી હરિકૃષ્ણ મહારાજને આપણા હૈયામાં બેસવામાં હરખ થાય, ત્યારે આપણો સત્સંગ સોળે કળાએ ખીલો કહેવાય. તો આજના આ મંગલ પ્રસંગે આટલી વાત કહેવાનો અવસર મળ્યો. પૂજ્ય મહારાજ શ્રી, પૂજ્ય ધ્યાની સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નવતમ સ્વામીને હું ના વિસરી શકું, કારણ કે એમણે જે સાહસિક કદમો ભર્યા જેને લીધે એક રિવોલ્યુશન થઈ શકે, કહી શકાય એક સરસ ક્રાંતિ થઈ, કે જે ક્રાંતિને લીધે આપણે બધા શાંતિ અનુભવી રહ્યા છીએ. સર્વ તમામ નાના મોટા સંતોના ચરણોમાં વંદન કરી મારી વાણીને અહીં વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.